કેમ છો મિત્રો, મજામાં? મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે અડદ વિશે વાત કરીશું. અડદ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે જે શરીરના સ્નાયુઓને સુદૃઢ કરે છે. અડદ પચવામાં ભારે મળમૂત્રને સાફ લાવનાર, સ્નિગ્ધ ચીકણા, પચ્ય પછી મધુર, આહાર પર રુચિ ઉત્પન્ન કરાવનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક, વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હષ્ટપુષ્ટ કરનાર તથા હરસ, આર્દિત મોઢાના લકવા, શ્વાસ, પાર્શ્વસૂળ અને વાયુનો નાશ કરનાર છે. અડદનો ઉપયોગ કરવાથી સેક્સ વધે છે. આથી જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખવાય છે. અડદ બળ આપનાર અને વાયુનાશક છે. આયુર્વેદમાં અડદને શુક્લ કહ્યા છે. અડદથી શુક્રની વીર્યની વૃદ્ધિ થાય છે. અડદ પુરુષાર્થને ઝડપથી વધારે છે. વીર્યનો મુખ્ય ઘટક પ્રોટીન છે. બધા જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધિ થાય છે. અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિ મૈથુન શક્તિ વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતા હોય તેમણે અડદ અને અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય અને તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધિ ગરજ સારે છે. આવી તકલીફવાળાને તો લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ અને તલના તેલમાં બનાવેલા અડદના વડા અને અડદિયો પાક નિયમિત ખાવા જોઈએ. બસ આવી જ હતી અડદના વિશે જાણકારી. અડદ આપણા માટે બહુ જ ગુણકારી છે.